વિદ્યાર્થીઓ, આજે આપણે જે ચેપ્ટર છે સંખ્યા પરિચય એની થિયરી છે અગાઉ આપણે પૂર્ણ કરેલી હતી. આજે એનું સ્વાધ્યાય છે 1.1, એના સામ છે એ ગણીશું. ધોરણ 6 વિષય ગણિત ચેપ્ટર નંબર 1 સંખ્યા પરિચય સ્વાધ્યાય 1.1 પેજ નંબર. હવે પહેલો પ્રશ્ન છે એમાં ખાલી જગ્યા પૂરો. પેલું છે 1 લાખ બરાબર ખાલી જગ્યા 10,000. હવે આપણે 10 આપેલા છે 10 લખશું, 1,000 આપેલા છે 1,000 લખીશું. લાખ માટે તો કે 5 મિનિટ છે, તો અહીંયા 1, 2, 3, 4 તો કેટલા મિનિટ કરવા પડે? 1 એટલે ખાલી 1 નહીં ઉમેરવાનું, પણ ઉમેરવાના લખવાના થશે 10. એટલે કે 10 × 10 × 1,000 એટલે 1 લાખ થી પૂર્ણ થાય, એટલે આપણી ખાલી જગ્યામાં આવશે 10. 1 મિલિયન, 1 મિલિયન એટલે કે ખાલી જગ્યા 100,000. તો આપણે 100 અને 1,000 આપેલા છે, ખાલી જગ્યામાં કેટલા આવે એ આપણે લખવાના છે. 100 એટલે 100 લઈ લઈશું, 1,000 એટલે 1,000 લઈ લઈશું. તો આગળ છે એ 1 મિલિયન છે એટલે કે 10 લાખ થશે. 10 લાખ માટે 5 0 છે, તો આપણે 1 0 ઉમેરવાના થાય, એટલે કે 10 છે એના વડે ગુણતા આપણે 1 મિલિયન મળી જશે. 1 કરોડ બરાબર ખાલી જગ્યા 10 લાખ. હવે 1 કરોડ છે એમાં 7 મિનિટ આવે, તો અહીંયા 10 આપેલા છે, જે 10 લખેલા છે, પછી લાખ એટલે કે 5 મિનિટ. તો અહીંયા 1 કરોડમાં 7 મિનિટ આવે, તો લાખના 5 મિનિટ અને બીજા છે 10 નું 1 મિનિટ, 6 મિનિટ. કરોડ કરવા માટે 7 મિનિટ જોઈએ, એટલે કે આપણે 10 વડે ગુણતા 1 કરોડ થશે. ફરી પાછા 1 કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન. હવે મેં પેલા તમને કીધું કે 1 કરોડ એટલે 10 મિલિયન થાય. મિલિયન આપેલા છે, કેટલા લખશું આપણે? 10. 1 મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ. હવે 1 મિલિયન છે, 1 મિલિયન એટલે કે 10 લાખ. તો અહીંયા આપણે લાખ આપેલા છે, ખાલી ઉમેરવાના થશે 10. એની સમજૂતી છે, એની જે આપેલી છે 10 ગુણાકારમાં લાખ એટલે થશે એ મિલિયન. હવે આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન. યોગ્ય રીતે અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. અલ્પવિરામ મૂકવાનો છે અને સંખ્યા પણ લખવાની છે. 73 ના તો પેલા લખશું 73. 75,307. હવે આપણે ભારતીય પદ્ધતિ છે એમાં તો કે આપણે કઈ રીતે મૂકીએ છીએ? તો કે પાછળથી 3 સંખ્યા હોય અહીંયા અલ્પવિરામ, ફરી પાછી ડબલ, ફરી પાછું બહુરામ છે અહીંયા અલ્પવિરામ આવશે. પછી છે 9,05,41. 41 તે દશક ને એકમના સ્થાન ઉપર છે અને 9 કરોડ છે, તો સૌથી પહેલા લખશું 9,05,00,000 એટલે આવશે 05. 41 એટલે 1,000 ને 10,000 ના સ્થાન ઉપર કઈ નથી, એટલે લખશું આપણે ખાલી 41. અને 100 ના સ્થાન ઉપર પણ કઈ નથી, એટલે 0 મૂકવામાં આવશે. 7,52,21,302. પેલા 7,52,21,302. હવે આપણી ભારતીય સિસ્ટમ છે, લાખ અને કરોડ છે, એટલે તો પેલી પાછળની 3 સંખ્યા છે ત્યાં અલ્પવિરામ, પછી 2 સંખ્યા છે ત્યાં અલ્પવિરામ મૂકવામાં આવશે. 58 મિલિયન. હવે આવી ગઈ આંતરરાષ્ટ્રીય પદ્ધતિ. 58,423,202. તો પેલા 58 મિલિયન લખશું 423,000 એટલે 423. 202. તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ છે, તો તંત્ર સંખ્યા પછી અલ્પવિરામ આવે અને આગળ જે સંખ્યા હોય એને 23,30,010. 23,30,010 અને 10 આપેલા છે, એટલે કે અહીંયા પણ આપણે કહીએ
ભાતીય પદ્ધતિ છે એટલે પાછળની ત્રણ સંખ્યા છે અહીંયા અલ્પવિરામ મૂકેલો છે પછી ભવ્ય સંખ્યા હોય ત્યાં અલ્પવિરામ આવે છે તો આજે તમારે આજે સ્વાધ્યાય 1.1 છે એનો પહેલો સમ અને બીજો સમ છે એ અહીં પૂર્ણ થાય છે